Hello student, fine. Which day? 31st December, Thursday. એટલે આજે વર્ષનો છેલ્લો દિવસ છે 31st December, Thursday એટલે ગુરુવાર. સબ્જેક્ટ EVS સ્ટાન્ડર્ડ ફર્સ્ટ. આપણે અત્યાર સુધી ધોરણ 1 માં ગુજરાતી વિષયની વિડિયો જોતા હતા. પણ ગુજરાતી વિષયની સાથે સાથે આપણે પર્યાવરણના સબ્જેક્ટ પણ છે તો પર્યાવરણ એટલે કે EVS પર્યાવરણને આપણે શું કહીએ છે એન્વાયરમેન્ટ અને એન્વાયરમેન્ટને શોર્ટ ફોર્મમાં આપણે EVS કહીએ છે તો EVS ના ટોપિક આપણે શેમાં ભણીએ છે ગ્લોબલ મીડિયમમાં શેમાં ભણીએ છે ગ્લોબલ મીડિયમમાં તો જેવી રીતે આપણે ગુજરાતીનો ટોપિક ભણી ગયા એ જ ટોપિકને આપણે EVS ના ટોપિકમાં ભણવાનું છે તો આજનો વિડિયો નંબર છે 9 વિડિયો નંબર 9 તમને બધાને ખબર છે પક્ષીઓ ક્યાં રહે છે સરસ પક્ષીઓ ક્યાં રહે છે માળામાં રહે છે ને પછી ગાય ભેંસ ક્યાં રહે છે સરસ તો પ્રાણીઓના પણ જુદા જુદા ઘર છે પક્ષીઓના પણ જુદા જુદા ઘર છે બરોબર છે પક્ષીઓ માળામાં રહે કોઈ પક્ષી ઝાડ ઉપર રહે કોઈ માળો બાંધી કે રહે પછી ઘોડો ઘોડો શેમાં રહે છે સરસ તબેલામાં રહે છે બરોબર છે સિંહ ક્યાં રહે છે સરસ ગુફામાં રહે છે તો દરેક પ્રાણીના જુદા જુદા રહેઠાણ છે અને પક્ષીના પણ રહેઠાણ છે એવી જ રીતે આપણે પણ છીએ મનુષ્ય માનવ તો માણસો પણ ક્યાં રહે છે એ પણ પોતાના મકાનમાં રહે છે તમે જોયું છે કોઈ બહાર રહે છે તો બધા પોતપોતાના ઘરમાં જ રહેતા હોય છે હવે આપણા ઘરમાં કોણ કોણ હોય છે એવી તમે તમને તમારી સાથે તમારા ઘરમાં કોણ કોણ રહે છે એ તમને ખબર જ હશે તો આપણે જ્યાં રહીએ છીએ એને ઘર કહીએ છીએ બરોબર છે મકાન કહીએ છીએ ઘર કહીએ છીએ પણ જે બધા સભ્યો છે એ બધાય ભેગા થાય છે એટલે આપણે એમને શું કહીએ છીએ કુટુંબ કહીએ છીએ શું કહીએ છીએ કુટુંબ એક પરિવાર કહીએ છીએ તો કુટુંબને અંગ્રેજીમાં આપણે શું કહીશું ફેમિલી શું કહીશું ફેમિલી તો આપણે આજે કયો ટોપિક શીખવાનો છે EVS માં ફેમિલી વિશે કયો ટોપિક શીખવાનો છે ફેમિલી વિશે તો સૌથી પહેલા અહીંયા ફેમિલીનો સ્પેલિંગ જોઈ લો F A M I L Y ફેમિલી એટલે કુટુંબ પણ થાય પરિવાર પણ બરોબર છે ત્યાર પછી કુટુંબમાં સૌથી મોટું કોણ હોય છે આપણા ઘરમાં સૌથી મોટું કોણ હોય છે સરસ તમારા ઘરમાં સૌથી મોટું કોણ હશે દાદા અથવા બા હશે અને બા દાદા ના હોય તો પછી આપણા ઘરમાં મોટું કોણ કહેવાય પપ્પા તો આપણે સૌથી પહેલા પપ્પાનો સ્પેલિંગ જોઈએ એટલે પપ્પા એટલે કે પપ્પાને શું કહીએ છીએ ફાધર તો આપણે ફાધરનો સ્પેલિંગ જોઈએ તો ફાધરનો સ્પેલિંગ શું થશે F A E H E R ફાધર ફાધર એટલે પપ્પા શું થશે ફાધર એટલે પપ્પા બરોબર છે ત્યાર પછી તમારા ઘરમાં બીજું કોણ હોય છે સરસ કોણ હોય છે જુઓ વિચ પિક્ચર ઇઝ ધીસ સરસ આ કોનું પિક્ચર છે ચિત્ર કોનું છે મધર મધર એટલે મમ્મી જુઓ એની સાથે અહીંયા સ્પેલિંગ પણ લખેલો છે M O T H E R આ મધરનું પિક્ચર છે તો આપણે મધરનો સ્પેલિંગ જોઈએ M O T H E R મધર મધર એટલે મમ્મી ત્યાર પછી વિચ પિક્ચર ઇઝ ધીસ યસ તમને કોઈ નાની બેબી જેવું ચિત્ર દેખાય છે પણ આ ચિત્ર કોનું છે સિસ્ટર તમારા ઘરમાં નાની બેન નાના ભાઈ અને બેન પણ રહેતા હશે તો આપણે બેનને શું કહીશું ઇંગ્લિશમાં સિસ્ટર તો સિસ્ટરનો સ્પેલિંગ શું થશે S I S T E R તો આપણે સિસ્ટરનો સ્પેલિંગ જોઈએ S I S T E R સિસ્ટર સિસ્ટર એટલે બહેન બરોબર છે ત્યાર પછી વિચ પિક્ચર ઇઝ ધીસ યસ બ્રધર કોણ છે બ્રધર બ્રધર એટલે ભાઈ તો બ્રધરનો સ્પેલિંગ શું થશે
Sampai
ગુજરાતી માં આપણે લખીશું તો આપણે અહીંયા આપણા ફેમિલી વિશે ક્વેશ્ચન આન્સર પૂર્ણ કર્યા બરોબર છે આવી જ રીતે તમારે તમે આ જે ક્વેશ્ચન આન્સર છે એ ખાલી તમે તમારું નામ નામ એટલે કે તમારું જે નામ છે એનો સ્પેલિંગ તમારા પપ્પાના નામનો સ્પેલિંગ મમ્મીના નામનો સ્પેલિંગ ભાઈના નામનો સ્પેલિંગ અને બેનના નામનો સ્પેલિંગ આટલું તમે મોડે કરી દેશો તો તમારે તમારા ઇંગ્લિશમાં પણ તમને કામમાં આવશે અને જ્યારે પણ તમારે માય સેલ્ફ કે માય ફેમિલી નિબંધ અથવા તો એના વિશે કોઈ બે ચાર વાક્ય લખવાના કોઈ પૂછે તો પણ તમને આવડી શકે ઓકે તો આપણે અહીંયા ક્વેશ્ચન આન્સર જોયા તો હવે આપણે શું કરવાનું છે જે આગળ આપણે શું શીખ્યા હતા સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ શીખ્યા હતા આપણે અહીંયા શું જોયું પ્રશ્નોના જવાબ જોયા તો આજે પાંચ પ્રશ્નોના જવાબ જોયા એવી જ રીતે આપણે આગળ સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ શીખ્યા હતા એના જ આપણે અત્યારે ગુજરાતી નામ આપેલા હશે એની સામે આપણે અંગ્રેજી ઉચ્ચાર લખતા શીખીએ ઓકે તો આપણો આગળનો ટોપિક છે રાઇટ ઇંગ્લિશ મીનિંગ ઓફ ધ ગુજરાતી વર્ડ એટલે ગુજરાતી શબ્દની સામે અંગ્રેજી ઉચ્ચાર આપણે લખવાના છે જેવી રીતે આપણે આગળ સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ જોયા તો અહીંયા ફર્સ્ટ નંબરમાં શું છે ભાઈ શું લખ્યું છે ભાઈ તો ભાઈનો આપણે અંગ્રેજી ઉચ્ચાર શું કરીશું બ્રધર શું કરીશું બ્રધર બ્રધર એટલે ભાઈ ત્યાર પછી છે પપ્પા શું છે પપ્પા તો પપ્પાને આપણે શું કહીશું ફાધર શું કહીશું ફાધર તો ફાધર એટલે પપ્પા શું કહેવાય ફાધર એટલે પપ્પા ત્યાર પછી છે કાકી શું છે કાકી કાકીને અંગ્રેજીમાં શું કહીશું આપણે આંટી શું કહીશું આંટી ત્યાર પછી જો તમને એવું પૂછાય કાકીના બદલે મામી ફોઈ કે માસી બરોબર તો પણ તમે આંટી લખી શકો છો ત્યાર પછી ફોર્થ નંબર છે કાકા તો કાકાને આપણે શું કહીશું અંકલ શું કહીશું અંકલ અંકલ એટલે કાકા પિતરાય ભાઈ અથવા બેન તો એમને આપણે શું કહીએ છીએ પિતરાય ભાઈ અથવા બેન એટલે કે કાકાના મામાના જે ભાઈ બહેન છે એમના જે દીકરા કે દીકરી છે એમને આપણે શું કહીશું કઝિન શું કહીશું કઝિન કઝિન એટલે પિતરાય ભાઈ અથવા બેન ત્યાર પછી છે કુટુંબ કુટુંબ એટલે પરિવાર કુટુંબ એટલે એક પરિવાર એને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ ફેમિલી શું કહીએ છીએ ફેમિલી તો આપણે અહીંયા લખીશું ફેમિલી ત્યાર પછી છે દાદી તો દાદીને શું કહીએ છીએ ગ્રાન્ડ મધર શું કહીએ છીએ ગ્રાન્ડ મધર ગ્રાન્ડ મધર એટલે દાદી શું કહેવાય ગ્રાન્ડ મધર એટલે દાદી એવી જ રીતે ગ્રાન્ડ ફાધર એટલે દાદા શું કહેવાય ગ્રાન્ડ ફાધર એટલે દાદા પછી છે બેન તો બહેનને આપણે શું કહીએ છીએ સિસ્ટર શું કહીએ છીએ સિસ્ટર સિસ્ટર એટલે બહેન તો અહીંયા આપણે અંગ્રેજી ગુજરાતી નામની સામે અંગ્રેજી ઉચ્ચાર જોયા આવી જ રીતે તમને ફિલિંગ ધ બ્લેન્ક્સ પણ પૂછાય તમને સ્પેલિંગ તો આપેલા જ હશે પણ ક્યાંક તમને ગુજરાતી અર્થ આપ્યો હશે અથવા તો ક્યાંક તમને અંગ્રેજી ઉચ્ચાર આપ્યો હશે અને જેમાં ફિલિંગ ધ બ્લેન્ક્સ એટલે જેમાં ખાલી જગ્યા હોય એ તમારે પૂર્ણ કરવાની રહેશે બરોબર છે તો આગળ આપણે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ જોયા એ તમારે મોડે કરવાના છે એટલે અર્થ અને ઉચ્ચાર શીખવાના છે ત્યાર પછી આપણે ક્વેશ્ચન આન્સર જોયા એટલે કે પ્રશ્નોના જવાબ જોયા એ તમારે સુંદર અક્ષરે તમારી નોટમાં લખવાના છે આ ક્વેશ્ચન પણ નોટમાં લખવાનો છે અને આના પછી તમારે ફિલિંગ ધ બ્લેન્ક્સ આવશે એ પણ તમારે નોટમાં લખવાની છે પણ એ તમે આના પરથી પણ શીખી શકો છો ઓકે એટલે ધ્યાન રાખી અને વર્કશીટ સમયસર પૂર્ણ કરી મેડમને મોકલી આપજો થેન્ક યુ